અમરેલીથી આગનો બનાવ સામે આવી રહ્યો છે. અમરેલીના બગસરામાં દુકાનમાં આગની ઘટના બની છે. હોસ્પિટલ રોડ પર એગ્રોની દુકાનમાં અચાનક આગ લાગી ગઈ હતી. શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. આગની જાણ થતાં ફાયરની ટીમ પણ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. અમરેલીથી આગની ઘટના, વધુ એક આગની ઘટના સામે આવી રહી છે. હાલ અમરેલીના બગસરામાં એક દુકાનમાં આગની ઘટના બની છે. આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. હોસ્પિટલ રોડ પરની આ દુકાન છે. હોસ્પિટલ રોડ પરની એગ્રોની દુકાનમાં આગ અચાનક લાગી હતી. ત્યારે આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આગની જાણ થતાં ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. અમરેલીથી આગનો બનાવ સામે આવી રહ્યો છે. હોસ્પિટલના રોડ પર એક દુકાનમાં અચાનક આગ લાગી ગઈ હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. એગ્રોની દુકાનમાં ભીષણ આગ અચાનક લાગી ગઈ હતી, જેને કારણે અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને જે બાદ આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. હું આજે મારા ઘરે આવ્યો એટલે સામેની દુકાનમાં ધોવાળા ને એવું નીકળતું હતું એટલે મેં પહેલાં ચેક કર્યું કે ધોવાળા ક્યાંથી નીકળે છે. આજુબાજુવાળા બધા દુકાનોવાળા ત્યાં જ હતા. એણે જોયું કે ધોવાળા ક્યાંથી નીકળે છે. પછી ખબર પડી કે સામેની દુકાન છે એગ્રોની, એમાંથી ધોવાળા નીકળે છે. એટલે અમે તરત એગ્રોવાળા ભાઈને ફોન કર્યો એટલે એણે કીધું કે હું અત્યારે ગામ પહોંચી ગયો છું ભીઠળીયા, ત્યાંથી હાલો હું આવું છું. પછી અમે ફાયર બ્રિગેડમાં ફોન કર્યો તો એ લોકોએ પણ આવી ગયા હતા 5 જ મિનિટમાં. પણ જીબીમાં ફોન કરતા હતા તો જીબીવાળા વ્યસ્ત જ આવતા હતા. એના ફોન મેં 3-4 ટ્રાય કરી. પછી આ ભાઈ જે પીઠળિયાથી છે, આ ભાઈ જે એગ્રોવાળા છે, એ બગસરા ભોગી ગયા. મને જીબીવાળા નહોતા દેખાણા અને આ બધું શોર્ટ સર્કિટ હમલામાંથી નથી થતું હતું. ત્યાંથી બધું એને રહ્યું. આજુબાજુ દુકાનવાળાને બધાને ખબર છે કે આ વાયરિંગ હિસાબે શોર્ટ સર્કિટ થયું છે.